गुड मॉर्निंग एवरीवन तो प्यारे बच्चों आज हम सब्जेक्ट गुजराती ग्रामर सीखेंगे आज का टॉपिक है विशेषण बच्चों आप लोगों को पता है विशेषण विशेषण किसे कहते हैं तो आज हम विशेषण के बारे में जानेंगे जे शब्द के जे शब्द प्राणी के पदार्थना गुणों के संख्या वर्णन करी तेना अर्थ में करे विशेषण छे। बच्चों विशेषण किसे कहते हैं कि जो शब्द प्राणी और पदार्थ के गुण और संख्या में उसका वर्णन करे उनमें ज्यादा उसके अर्थ में ज्यादा उपयोग करे तेने विशेषण छे। हमें अपने जो विशेषण उदाहरण आकाश में जगमगता तारा प्रक्ष પ્રકાશે બચ્ચો આપ લોકો પતા હે કે આકાશમાં આકાશ મેં ક્યાં હે તારે હે તારા શું કરે પ્રકાશે પણ કેવું ઝગમગતા જગમગતા શું થયું જે કલરિંગ શબ્દ તમને દેખાય છે ને એને શું કહેવાય ઝગમગતા શું કહેવાય એને જગમગતા એને શું કહેવાય વિશેષણ એ વધારો કરે છે હવે આપણે જોઈએ જે શબ્દ नाम ना अर्थ में वधारो करे छे ते विशेषण कहवाई छे विशेषण विशेषण जेनो गुण बतावा बतावे ते विशेष्य कहवाई जो जे शब्द ना अर्थ में वधारो करे छे ते ने सु कहवाई जो शब्द के अर्थ में वधारा करता है उसको क्या बोलेंगे हम विशेषण और विशेषण विशेषण जेनो गुण बतावे

તો આપણે વિશેષણના પ્રકારો જોઈએ નંબર છે ગુણવાચક પ્રાણી કે પદાર્થનો ગુણ બતાવે તે ગુણવાચક વિશેષણ કહેવાય છે જેમ કે મને રંગીન ફૂલ ગમે છે ઝાડો માણસ દોડી ના શકે જો મને મને રંગીન ફૂલ ગમે છે અને જાડો માણસ દોડી ના શકે એ શું બતાવે છે ગુણ બતાવે છે જે કલર સૌ દેખાય છે ને એ વિશેષણ છે જાડો અને રંગીન હવે આપણે જોઈએ સેકન્ડ પોઈન્ટ છે સંખ્યાવાચક વિશેષની સંખ્યા બતાવે તે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે જેમ કે અમારી કચેરીમાં પચાસ કર્મચારીઓ છે અમારી કર્મ અમારી કચેરીમાં મતલબ કે અમારી ઓફિસને પચાસ મતલબ કે ફિફ્ટી ક્યાં કર્મચારી કચેરી મતલબ કર્મચારી એટલે છે શું છે સંખ્યા વાચક છે સંખ્યા સંખ્યાવાચક વિશેષણ હવે આપણે જોઈએ માપવાચક વિશેષણ કોને કહેવાય પદાર્થના માપ કે જથ્થો દર્શાવે છે જેમ કે તપેલી માંથી ઘણું દૂધ બતાવે છે માપ બતાવે છે કે તપેલીમાંથી બે દાણા ઢોળાયા માંથી આપણે બોલી શકીએ નહીં તો શું બોલીએ આપણે ઘણું મતલબ કે માપ બતાવે છે ઘણું દૂધ ઢોળાઈ ગયું જ્યાદા હું નીચે ગીર ગયા અભિયામ દેખે કે દર્શક વિશેષણ કે નામનો નિર્દોષ કરે છે જેમ કે આ ચોપડી ખૂબ સરસ છે

તે મજબૂત છે આ આ સાંભળી તે દુખી થયો એવું શું કર્યું કલર શબ્દો તમને દેખાય છે એ વિશેષણ છે કઈ કહેવું કશું બોલતો ખરા આ બધા શું છે વિશેષણ છે હવે આપણે જોઈએ વિકારી વિશેષણ વિકારી મતલબ કે વિશેષ્યના જાતિ વાચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે જેમ કે કાળો કૂતરો કાળી કૂતરી કાળું કૂતરું વિકારી વિશેષણ મતલબ કે વિશેષ જાતિ વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે કાળો કાળી બધું શું થયું કૂતરું કૂતરી અવિકારી વિશેષણ વિશેષણની જાતિ વિશેષ્યની જાતિ પ્રમાણે બદલાય નહીં તો તે અવિકારી વિશેષણ કહેવાય છે વિશેષણની જાતિ વિશેષ્યની જાતિ પ્રમાણે બદલાય નહીં તો શું થાય તે અવિકારી વિશેષણ કહેવાય છે તેમાં આપણે જોઈએ એક વચન નર જાતિ સુંદર દેખાવ સુંદર દેખાવો નારી જાતિ સુંદર નદી સુંદર નદીઓ ને સુંદર ફૂલ સુંદર ફૂલો એ બધું શું થાય અભિકારી વિશેષણ હવે આપણે જે પ્રશ્નવાચક વિશેષણ વિશેષણ પ્રશ્ન પૂછવામાં મદદ કરીને પોતપોતાના પોતાના નામના અર્થમાં વધારો કરે છે આવું વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે જે વિશેષણ પ્રશ્ન પૂછવામાં મદદ કરે અને પોતપોતાના નામના અર્થમાં વધારો કરે આવું વિશેષણને શું કહેવાય પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે જેસે કે નંબર એક તેણે શું કામ કર્યું છે શું એ પ્રશ્ન થયો શું થયું પ્રશ્ન કે તેણે શું કામ કંઈક કર્યું છે કે ઉસને કુછ કામ ક્યા હે સેકન્ડ તમારે કયું કયું પુસ્તક જોઈએ છે કયું કયું વિશેષણ હવે આપણે કુંદક વિશેષણ તરીકે વપરાય છે જેમ કે દોડતો છોકરો દોરેલું દોરડું ચિત્ર દો કુંદક વિશેષણ તરીકે વપરાય છે જેમ કે દોડતો છોકરો છોકરો શું કરે છે દોડે છે અને દોરેલું ચિત્ર

મદદ કરની ચિયે નામ નામ બનતા વિશેષણ રસ રસિક સમાજ રસિક સમાજ સામાજિક કૃપા કૃપાડુ રિસ આબરૂ આબરૂદાર માર્ગ માર્કણુ રાષ્ટ્રીય રાષ્ટ્રીય તો બચ્ચો આજ અમને ક્યાં શીખ્યા વિશેષણ વિશેષણ કોને કહેવાય અને વિશેષણના પ્રકારો કેટલા છે અને કયા કયા તે વિશે આપણે આજે માહિતી મેળાવી ઓકે થેન્ક યુ